નમસ્તે દર્શક મિત્રો, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરીએ નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરાવવા હજારો ઉમેદવારો ગાંધીનગરમાં. પી ચિદમ્બરમે અર્થવ્યવસ્થા પર કર્યા આકરા પ્રહાર. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવ્યું. માધવ બાગ દ્વારા હૃદયરોગ વિજયોત્સવ સંકલ્પનું અમદાવાદ તથા વડોદરા ખાતે આયોજન. હવે જોઈએ સમાચાર વિગતવાર. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરાવવા હજારો ઉમેદવારો ગાંધીનગરમાં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત 17 નવેમ્બરના રોજ બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા લેવાઈ હતી. ઉમેદવારોએ આ પરીક્ષામાં અનેક પ્રકારની ગેરરીતિ થઈ હોવાની સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ સાથે ઉમેદવારોએ સરકારને ગેરરીતિના પુરાવાઓ પણ આપ્યા હતા. તેમ છતાં પણ આ મામલામાં સરકારની ઊંઘ ઉડી નથી રહી, જેના કારણે યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે, જેથી ગઈકાલે વહેલી સવારથી જ રાજ્યભરના હજારો ઉમેદવારો ગાંધીનગરના કર્મયોગી ભવનમાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા, જેના કારણે સઘન પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આખો દિવસ આ યુવાન ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ આખી રાત પણ ત્યાં જ રહ્યા હતા. આ યુવાનોએ 18 ડિગ્રી તાપમાનમાં આખી રાત જ્યાં જગ્યા મળે ત્યાં વિતાવી હતી. પી ચિદમ્બરમે અર્થવ્યવસ્થા પર કર્યા આકરા પ્રહાર. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા પી ચિદમ્બરમ 106 દિવસ પછી જેલની બહાર આવ્યા છે. આઈએનએક્સ મીડિયા મામલે સીબીઆઈએ પી ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ગુરુવારે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું, 106 દિવસ પછી તમારી સાથે વાત કરીને ખુશી મળી છે. મારી જ્યારે ઘરેથી ધરપકડ કરવામાં આવી ત્યારે સૌથી પહેલા જમ્મુ કાશ્મીરના લોકોની યાદ આવી, જેમને આ રીતે રાખવામાં આવ્યા હતા. ઉપરાંત તેમણે અર્થવ્યવસ્થા પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજે જીડીપી 4.5 છે, શું આજ બીજેપીના સારા દિવસો છે? વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી. વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિક દિવસ પર બાળકોને નાટક અને ડાન્સ દ્વારા સ્વરક્ષણ શીખવવામાં આવ્યું હતું. વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડે ની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને બાળકોને એક ચોક્કસ થીમ પર ડાન્સ, નાટક અને સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવામાં આવે છે. બાળકોનો ઉત્સાહ વધારવા માટે શિક્ષકો દ્વારા પેટ્રિયોટિક ગીત પર ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. આ સાથે માનનીય મેયર શ્રીમતી વિજયબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વેદાંત પરિવારના શિક્ષકો તેમજ ડોક્ટર ધારિણીબેન શુક્લા, શ્રીમતી ઋત્વી વ્યાસ અને શ્રીમતી જ્યોતિ શુક્લા અને કોઓર્ડિનેટર શ્રીમતી પાયલ વાધવા તેમજ શ્રીમતી પ્રિયા રાજપાલ પણ જોડાયા હતા. આજે ખૂબ જ ગર્વની વાત છે, જ્યારે 1000 બાળકો હતા. એડ્યુકેશન વર્લ્ડ સર્વે કરીને જ્યારે આપતી હોય છે ત્યારે અમારો 10th રેન્ક હતો. આજે અમે ખૂબ જ પ્રાઉડથી કહીએ છીએ કે અમે 1st પોઝિશન 2nd પોઝિશનમાં આવી ગયા છે, એ પણ ખૂબ જ પ્રાઉડની વાત છે. સાથે સાથે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વે કરવામાં આવે છે એમાં પણ વિધાન ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલને આઇકોનિક બ્રાન્ડ, આઇકોનિક સ્કૂલ તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. સાથે સાથે આઇકોનિક પર્સનાલિટીમાં પ્રિન્સિપલમાં ઋત્વી વ્યાસ મને સિલેક્ટ કરવામાં આવ્યા છે, પણ ખૂબ જ ગર્વની વાત છે. અમે જ્યારે બાળકોને એક ફેમિલી તરીકે અમે લોકો શિક્ષણ આપીએ છીએ કે પેરેન્ટ્સ છે એમને પણ ઇન્વોલ્વ કરીને અમે એમને ઘણું બધું સમજાવતા હોય છે. બાળકોનો નાનપણનો વિકાસ ખૂબ જ જરૂરી છે, તેમાં જેટલી વસ્તુ શીખવાડવામાં આવે એટલી ઓછી છે. ગુડ મેનર્સની સાથે સાથે દરેકે દરેકે રમત ગમત ડાન્સ બધી જ પ્રવૃત્તિ અમે ઇન્વોલ્વ કરીને બાળકોનો વિકાસમાં વધારો કરીએ છીએ. આજે અમે એન્યુઅલ ડેમાં પણ બાળકોની થીમમાં એલિમેન્ટ્સ ઓફ નેચર, જે 5 મહાભૂત છે, એના દ્વારા અમે સમજાવવામાં આવ્યું છે કે બાળકોને પણ ખબર પડે કે એલિમેન્ટ્સ ઓફ નેચર શું છે અને એને આપણે કેવી રીતે સાચવવા જોઈએ. સાથે સાથે અમારી થીમ છે લાઈફ ઇઝ બ્યુટિફુલ. લાઈફ બહુ જ ખૂબ જ સરસ હોય છે, આપણે એને કેવી રીતે જીવવી જોઈએ. આપણે એનો સમય મોબાઈલને આપી દેતા હોય છે, પણ બાળકો જે નાનું ફૂલ છે એમને આપણી જોડે રમવાનો સમય જોઈતો હોય છે. એક નાટક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે એક ફેમિલી છે એ મોબાઈલ યુઝ કરે છે અને એક ફેમિલી છે એ બાળકને બગીચામાં લઈ જાય છે અને બાળક સાથે બુક વાંચીને સમય વિતાવે છે. એના માનસિક વિકાસમાં ખૂબ જ ખૂબ જ ખૂબ જ પરિવર્તન આવે છે. એના દ્વારા અમે પેરેન્ટ્સને મેસેજ આપવા માંગીએ છીએ. સાથે સાથે અમારા મધર્સ અને ટીચર્સ પણ ખૂબ જ એક્ટિવ છે, એ મેસેજ આપી રહ્યા છે કે જે આ હમણાં પ્રિયંકા રેડીનું થયું એના માટે જે ગવર્મેન્ટ ડિસિઝન લેવામાં આટલું પેન્ડિંગ કરે છે, એ મેસેજ આપતી હોય છે કે આમાં એક ફાંસીની સજા જ હોવી જોઈએ, એના સિવાય કોઈ સજા ના હોવી જોઈએ. જો આપણે બીજા કાયદા લગાવી શકીએ તો આ કાયદો કેમ ના લગાવી શકીએ? અમારા મધર્સ અને અમારા ટીચર્સ દ્વારા એ મેસેજ આપવામાં આવ્યો છે, જે ખૂબ જ સારી વાત છે. વિધાન
વેદાંતે ઘણું એચિવ કર્યું છે. અમે લોકોએ ફ્રેન્ચાઇઝી પણ છે, અમારી 6 વેદાંતની ફ્રેન્ચાઇઝી છે. અમે મેક્સિમમ 20 ફ્રેન્ચાઇઝી આ વર્ષે ચાલુ કરવા માંગીએ છીએ. એની સાથે સાથે અમારા પ્રી સ્કૂલમાં 1000 બાળકો છે. એ પ્રી સ્કૂલના જે સેન્ટર છે એ વધારીને દરેક એરિયામાં, દરેક ગુજરાતમાં, દરેક સ્થળે અમે વેદાંત ચાલુ કરીને દરેક સમાજમાં એક નવું શિક્ષણ અને બાળકનો પાયો મજબૂત કરવા માટે અમે સફળતા પ્રાપ્ત કરીએ એવું અમારું એચિવમેન્ટ વિચારીએ છીએ. મેં પ્રિયા રાજપાલ, મેં વેદાંત સ્કૂલ કે સાથ 11 યર્સ સે જુડી હુઈ હું ઓર હમારે યહાં 15 યર્સ કમ્પ્લીટ કિયે હૈ. ઉસકી વજહ સે હમને એક બહોત હી ગ્રાન્ડ ઇવેન્ટ કિયા હૈ. સ્ટાર્ટ સે હમારે 650 મોર દેન દેટ બચ્ચો ને પાર્ટિસિપેટ કિયા હૈ. ઉસકી સાથ મધર્સ ને ભી પાર્ટિસિપેટ કિયા હૈ. મધર્સ કા યહાં પરફોર્મન્સ થા, ટીચર્સ ને બહોત અચ્છા પરફોર્મ કિયા હૈ. હમને સ્પેશિયલી આજ જો પ્રિયંકા રેડ્ડી કે સાથ હુઆ ઉસકે લિયે મેસેજ દેને કે લિયે ટીચર્સ ને એક બહોત અચ્છા ડાન્સ કિયા હૈ ઓર હમ સબ ઉનકે સાથ હૈ. એન્ડ વી વોન્ટ ધ કલ્પ્રિટ ટુ ગેટ ધ સજા, ઉનકો પનિશમેન્ટ મિલે, ઇસીલિયે હમને વો મેસેજ પાસ કરને કે લિયે આજ સ્પેશિયલી વો ઇવેન્ટ મેં ઇન્ક્લુડ કિયા થા. ઓર હમારી જો થીમ હૈ વો હૈ 5 એલિમેન્ટ્સ ઓફ નેચર. ફર્સ્ટ થીમ વો હૈ, સેકન્ડ થીમ હમને રખી હૈ લાઈફ ઇઝ વેરી બ્યુટિફુલ, તો હમે હર મોમેન્ટ ઓફ લાઈફ કો એન્જોય કરના ચાહીએ, યે હમને મેસેજ પાસ કિયા હૈ. તીસરા હૈ હમારા જંગલ સફારી, છોટે છોટે બચ્ચે ઓર હમ એનિમલ્સ કે સાથ કિસ તરહ સે હમે રહેના ચાહીએ, હમે કૈસે એન્વાયરમેન્ટ કો સેવ કરના ચાહીએ, વો મેસેજ દેને કે લિયે હમને વો સ્પેશિયલી થર્ડ કા જો થીમ રખી હૈ વો હૈ સેવ એન્વાયરમેન્ટ એન્ડ જંગલ સફારી. ઓકે. માધવબાગ દ્વારા હૃદયરોગ વિજયોત્સવ સંકલ્પનું અમદાવાદ તથા વડોદરા ખાતે આયોજન. માધવબાગ દ્વારા અમદાવાદમાં હૃદયરોગ વિજયોત્સવ સંકલ્પ 10 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે તથા વડોદરામાં એમએસ યુનિવર્સિટી ખાતે 11 ડિસેમ્બરના રોજ યોજાશે, જેમાં હૃદયરોગ સામે જીત મેળવનાર 40-50 દર્દીઓને સન્માનિત કરવામાં આવશે. આ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એક ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધવબાગના પેશન્ટ એન્ગેજમેન્ટ ઓફિસર ડોક્ટર સુહાસ દાવકર અને માધવબાગ ગુજરાતના રિજિયોનલ મેડિકલ હેડ ડોક્ટર સાદિક ખાન સહિત અન્ય 4 ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા અને હૃદયરોગ વિજયોત્સવ અને આયુર્વેદિક સારવાર અંગેની માહિતી આપી હતી. માધવબાગના પેશન્ટ એન્ગેજમેન્ટ ઓફિસર ડોક્ટર સુહાસ દાવખરે કહ્યું હતું કે માધવબાગ એ વિશ્વની પ્રથમ આયુર્વેદિક કાર્ડિયાક કેર પ્રોવાઇડર છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે એક અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં હૃદયરોગના કારણે 40 વર્ષની વય કે તેથી વધુ વયની પુખ્ત જનસંખ્યામાં 36% મૃત્યુ હૃદયરોગના કારણે થાય છે. હૃદયરોગ વિજયોત્સવ સંકલ્પ દ્વારા અમે વડોદરા તથા અમદાવાદના નાગરિકોને હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સ્થૂળતાથી અગાઉ પીડાતા દર્દીઓની સફેર અંગેનો અનુભવ જણાવવાની જીવન તક આપીએ છીએ. મેરા નામ ડોક્ટર સુહાસ વિશ્વનાથ ડાવખર. આઈ વર્ક એઝ અ પેશન્ટ એન્ગેજમેન્ટ ઓફિસર વિથ માધવબાગ. સો પિછલે 10 સાલો સે મેં માધવબાગ કે સાથ હું. આ જેએમએમ મેં માધવબાગ કા ક્યા કાર્યક્રમ રખા ગયા હૈ ઓર ક્યા કિસકો સન્માનિત કરને વાલા? 10 ઓર 11 તારીખ કો હમ અહેમદાબાદ ઓર વડોદરા એ દોનો લોકેશન્સ પે હમારે જો પેશન્ટ્સ હોતે માધવબાગ કે જો પેશન્ટ્સ હોતે જો હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, યે જો લાઇફ સ્ટાઇલ ડિસઓર્ડર્સ હૈ ઉનમે સે બહાર નિકલ કર આયા હૈ, ઉનકો રિવર્સ કર ચુકે હૈ, તો ઉનકા જો સક્સેસ હૈ, આપ સચ માનીએ તો વો સક્સેસ વો પેશન્ટ કા હૈ. તો જનરલી હમ કભી દેખતે નહીં કે કિસી પેશન્ટ કો અપ્રિશિએટ કિયા જાતા હૈ. જનરલી અપ્રિશિએટ કિયા જાતા હૈ ડોક્ટર કો કે યે ડોક્ટર ને યે પેશન્ટ કો ઠીક કિયા. લેકિન પેશન્ટ કે અગર આપ એફર્ટ્સ દેખોગે તો ડાયટ ફોલો કરના, એક્સરસાઇઝ કરના, યે ડોક્ટર પેશન્ટ કે લિયે નહીં કર સકતા, તો યે પેશન્ટ કો ખુદ કો કરના હોતા હૈ. તો ઇસલિયે ઉસકે એફર્ટ્સ કો સન્માનિત કિયા જાય, ઉસ પેશન્ટ કો જો હમારી દિગ્ગજ હસ્તિયા હોતી હૈ મેડિકલ ફિલ્ડ કી હો, સોશિયલ ફિલ્ડ કી હો, વો વહાં પે આયે ઓર ઉનકો સન્માનિત કરે, ઉનકે જો ફેમિલી મેમ્બર્સ હોતે હૈ ઇન ફેમિલી મેમ્બર્સ કો યે પતા ચલે કે વો પેશન્ટ ને ક્યા એફર્ટ્સ લિયા હૈ, ફેમિલી મેમ્બર્સ કે એફર્ટ્સ લોગો કો પતા ચલે, તો ઇસ વજહ સે યે વિજયોત્સવ હમને અરેન્જ કિયા હૈ, જહાં પે પેશન્ટ આ સકે, ઉનકો હમ સન્માનિત કર સકે ઓર એક ઓપન પ્લેટફોર્મ હૈ, એક સ્ટેજ પે પેશન્ટ ખુદ કા એક્સપિરિયન્સ શેર કર સકે કે કિસ તરીકે સે મેને એફર્ટ્સ લિયે મેરે ખુદ કે ડિઝીઝ કો ઠીક કરને કે લિયે. ઇસે હોને ક્યા વાલા હૈ, તો જો દેખને વાલે પેશન્ટ્સ હૈ, ઉનકો સુનને વાલે પેશન્ટ્સ હૈ, આપ જૈસે જો લોગ હૈ, જો હમારે મેસેજેસ સોસાયટી તક લેકે જાને વાલે હો, ઉસસે જો ડરે હુએ લોગ હૈ, જિનકો યે અભી ઓપ્શન્સ નહીં હૈ કે ઇન ડિઝીઝ સે બહાર કૈસે નિકલે, ડાયાબિટીસ હૈ તો મુજે જિંદગી ભર દવાઈ ખાને પડેગી, બ્લડ પ્રેશર કી દવાઈયાં ચાલુ રખની પડેગી, હાર્ટ ડિઝીઝ હો ગયા તો મેં ડર રહા હું કે મુજે શાયદ આગે જાકે હાર્ટ અટેક તો ના આયે, તો યે સારે ડર મેં જો જીને વાલે લોગ હૈ ઇનકો એક પ્રેરણા મિલે
उनको एक मोटिवेशन मिले कि ये अगर पेशेंट्स ये कर सकते हैं, सिंपल सिंपल एक्सरसाइज, डाइट मॉडिफिकेशंस, लाइफस्टाइल चेंजेस, खुद के हैबिट्स बदलना, इन सिंपल चीज़ों से अगर हम इन बीमारियों से, इन भीषण बीमारियों से बाहर निकल सकते हैं तो हम भी कर सकते हैं। ये विश्वास इस जनता में, हमारी सोसाइटी में निर्माण होना चाहिए। इस प्रावधान से ये हृदय रोग विजय उत्सव का अरेंजमेंट हमने किया है ताकि हमारे पेशेंट्स को भी सम्मानित किया जाए और आप जैसे लोग ये पेशेंट्स की जो स्टोरी है, उनकी जो जर्नी है डिजीज रिवर्सल की, ये जनरल पब्लिक तक ले जा सको, जिसकी वजह से उनको भी प्रेरणा मिले कि हम भी हमारे जो बीमारियां है उनका कंट्रोल लेंगे और उनसे बाहर निकलेंगे, ये विश्वास उनमें हम निर्माण कर। सर आपने द्वारा हवे करी नजर आज ना हवामान पर। आज महत्तम तापमान 31 डिग्री सेल्सियस रहू हतो अने आज लघुत्तम तापमान 19 डिग्री सेल्सियस रहू हतो। हूँ रिक्ति शाह, फरी मळीश आवतीकाले आज समय, फक्त मेट्रो न्यूज पर। आभार।